મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આની આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા કે નર્મદા નદીનો જે પુલ છે તે 756.82 મીટર લાંબો છે અને એની ઉપર 151 બસો જે 5 મીટરની હોય તે ઊભી રહી શકે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? તમે કોઈ એવા લાંબા પુલ પરથી પસાર થયા છો કે જે 500 મીટરથી પણ વધુ લંબાઈ ધરાવતો હોય? જો તમે પસાર થયા હોવ તો હા, અને નહીં થયા હોય તો ના. અને જો પસાર થયા હોય તો કેટલા મીટર લાંબા પુલ પરથી પસાર થયા છો તેની લંબાઈ લખવાની. આગળ જુઓ. બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ તેમના સર કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. તો સર શું કહે છે કે તમે જે આ પાણીની સપાટી જોઈ રહ્યા છો તે 40 મીટર નીચી સપાટી ધરાવે છે. ત્યારે તેમના ટીચર કહે છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે સપાટી જોઈ રહ્યા છો તે સપાટી કરતા અત્યારે ચોમાસામાં જે સપાટી હોય એ 15 મીટર જ નીચી હોય છે. જે 40 મીટર હદ જે છે અત્યારે હાલ, તે ચોમાસામાં કેટલી હોય છે? 15 મીટર જ હોય છે. નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો? તો હાલની નર્મદાના પાણીની સપાટી અને બીજું શું કીધું છે? ચોમાસાના સમયની સપાટી, ચોમાસાના સમયની સપાટી બરાબર. હવે હાલની નર્મદાની પાણીની સપાટી આપણને કેટલી કીધી છે? 40 મીટર. કેટલી કીધી છે? 40 મીટર. અને ચોમાસાના સમય દરમિયાન એની સપાટી કેટલી થઈ જાય છે? કેટલી બાકી રહી જાય છે? 15 મીટર. તો આપણે 40 માંથી 15 બાદ કરીશું બરાબર. 40 માઇનસ 15, 10 કો લઈશું. 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2, એટલે કે 25 મીટર. તો હાલની જે સપાટી છે તે અને ચોમાસાના સમય દરમિયાનની સપાટીમાં 25 મીટરનો તફાવત જોવા મળે છે. આગળ જુઓ. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. આપણને પણ કોઈક ટોપિક વાતો કરવા માટે મળી જાય તો આપણે એને એ જ વસ્તુની વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે નર્મદામાં આટલું પાણી છે, હવે કેટલું થશે, ચોમાસામાં કેટલું હશે, એવી બધી વિવિધ પ્રકારની વાતો આપણે આપણા મિત્રો સાથે કરતા હોઈએ છીએ. હવે જુઓ પાના નંબર 27 ઉપર. અચાનક બસ ઝાડકા સાથે ઊભી રહી ગઈ. ઓ, પેટ્રોલ પંપ. બે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. હવે મિત્રો, આપણે દૂર સુધી પ્રવાસે જઈ રહ્યા હોય તો પેટ્રોલ ડીઝલની તો જરૂર પડે જ. પેટ્રોલ ડીઝલ વગર કંઈ બસ આગળ જાય નહીં. એટલે બસ ઝાટકા સાથે જેવી ઊભી રહી ગઈ એટલે ખબર પડી ગઈ કે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર છે. તો બે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ કારણ કે એકલી બસ તો જાય નહીં. છ બસ જે આપણે લઈને જઈએ તે બધી બસો એક સાથે જ જાય છે. તો શું કહે છે? બધી બસો લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. મિત્રો,
આપણે પણ ઘણીવાર આપણા પપ્પા સાથે ગાડી ઉપર જતા હોઈએ તો ઘણીવાર પપ્પા આપણી બાઇકની અંદર શું કરાવતા હોય છે, પેટ્રોલ પુરાવતા હોઈએ છીએ, તે આપણે મોટે ભાગે જોઈએ છીએ. અથવા તો મમ્મી સાથે જતા હોય તો મમ્મી તેમની સ્કૂટીમાં પેટ્રોલ પુરાવતા હોય તે પણ આપણે જોઈએ છીએ. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા હતા. તો કેટલાક બાળકોને પેટ્રોલ ડીઝલ કેવી રીતે પુરાય એની નવાઈ લાગતી હતી, એટલે એ લોકો શું કરે છે, બસમાંથી નીચે ઉતરી જાય છે અને પેટ્રોલ કેવી રીતે ભરે છે તે જોઈ છે. દરેક બસમાં ડીઝલ પુરવવામાં 15 મિનિટ લાગી. યાદ રાખજો, દરેક બસમાં ડીઝલ પુરવામાં 15 મિનિટ લાગી. કેટલી મિનિટ લાગી? 15 મિનિટ લાગી. અને આવી બે બસ હતી. એક બસમાં 15 મિનિટ લાગે તો બે બસમાં કેટલી મિનિટ લાગશે? કેટલી લાગશે? તો 15 અને 15 30 મિનિટ લાગશે. તો તેઓ ત્યાં લગભગ ખાલી જગ્યા મિનિટ ઊભા રહ્યા. કેટલા મિનિટ ઊભા રહ્યા? એક બસમાં 15 મિનિટ લાગે તો બે બસમાં, બીજી બસમાં પણ 15 મિનિટ, એટલે ટોટલ કેટલી મિનિટ થઈ ગઈ? 30. તો તે લોકો બસ તો તે લોકો પેટ્રોલ પુરાવવા માટે કેટલી મિનિટ ઊભા રહ્યા? તો કે 30 મિનિટ ઊભા રહ્યા. મતલબ કે તેઓ ખાલી જગ્યા મિનિટ મોડા પહોંચશે. તો તે લોકો 30 મિનિટ શું થશે? મોડા પહોંચશે. જે લોકો 11 વાગે પહોંચવાના હતા તેને બદલે હવે કેટલા વાગે પહોંચશે? 30 મિનિટ લેટ, એટલે 11:30 પહોંચશે. ઓ, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લિટર તો થઈ ગયું. તો આપણે 5,500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. બરાબર, 100 લિટર પેટ્રોલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા? 5,500 રૂપિયા ચૂકવવા પડ્યા. ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા હશે. હવે 100 લિટરનો ભાવ 5,500 રૂપિયા હોય તો 1 લિટરનો ભાવ કેટલો તે હવે આપણે શોધીએ. મિત્રો, તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો કે અહીંયા તમને લખેલું જ છે કે કેટલો લિટર પેટ્રોલ ભરાવ્યું, ડીઝલ ભરાવ્યું, 100 લિટર ડીઝલ ભરાવ્યું અને કેટલા રૂપિયા થયા? 5,500 રૂપિયા થયા. તો આપણે 1 લિટર ડીઝલની કિંમત શોધવાની છે. બરાબર, તો 1 લિટર ડીઝલની કિંમત બરાબર શું આવશે? ચૂકવેલ રકમ ભાગ્યા ભરાવેલ ડીઝલ. બરાબર, હવે આપણે કેટલી રકમ ચૂકવી છે? 5,500 ભાગ્યા 100. તો મિત્રો, આપણે આ રીતે પણ લખી શકીએ, 5,500 ભાગ્યા 100. હવે જુઓ, 0,0,0 ઉડી જાય, બચ્યા કેટલા? 55 રૂપિયા. તો 1 લિટર ડીઝલની કિંમત કેટલી થશે? 55 રૂપિયા. આગળ જોઈએ, બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા હતા. અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? હવે બાજુમાં બ્લુ કલરના બોક્સમાં આપેલું છે તે વાંચી. અમને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરવા જેટલો સમય લાગ્યો. એક બસમાં ડીઝલ પુરવા જેટલો સમય લાગ્યો. તો આપણે આગળ જોયું કે એક બસમાં ડીઝલ ભરાવતા કેટલો સમય લાગે છે? 15 મિનિટ લાગે છે. બરાબર ને? તો અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે? એક બસમાં ડીઝલ ભરાવે એટલો, એટલે કે 15 મિનિટ લાગી હશે. મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે
ફરી મળીશું. ત્યાં સુધી આવજો.